સંઘ પ્રદેશ દીવ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને તેમના ધર્મપત્ની દ્વારા સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવી. ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને તેઓના ધર્મપત્ની શ્રીમતી સવિતા કોવિંદ સંઘ પ્રદેશ દીવના 4 દિવસીય મહેમાન બન્યા છે. સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા એમનું દીવમાં ભવ્ય અને ધમાકેદાર સ્વાગત કરવામાં આવેલ. દીવ મુલાકાત અંતર્ગત મહામહિમ અને તેઓના ધર્મપત્ની દ્વારા કુદમ સ્થિત પૌરાણિક મહાદેવ મંદિરે કે જ્યાં પાંડવો વનવાસ દરમિયાન પૂજા અર્ચના કરતા હતા એવા સુપ્રસિદ્ધ ગંગેશ્વર મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરવામાં આવી. આ પ્રસંગે દમણ દીવ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાય સહિત પ્રશાસનિક અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહામહિમના સંપૂર્ણ કાર્યક્રમને લઈ સંઘ પ્રદેશ DIG વિક્રમજીત સિંઘના માર્ગદર્શનમાં દીવ જિલ્લા SP હરેશ્વર વિશ્વનાથ સ્વામીના સફળ નેતૃત્વમાં મહામહિમની સુરક્ષાને લઈને દીવમાં તમામ જાહેર સ્થળો પર સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવેલ છે અને સુરક્ષા કર્મીઓની નિગરાનીમાં દીવમાં શાંતિપૂર્વક મહામહિમના દીવરોકાણ અન્વયેનો કાર્યક્રમ યોજાઈ રહેલ છે. મહામહિમના ગંગેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં આગમનને લઈ દીવ પ્રશાસન દ્વારા એમના સ્વાગતમાં પુષ્પોથી ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી. મીનાક્ષી ગઢવી, JSTV, દીવ. मुझे यह जानकर प्रसन्नता हुई कि प्राकृतिक धरोहरों और पर्यावरण के संरक्षण के लिए स्थानीय प्रशासन द्वारा सराहनीय प्रयास किए जा रहे हैं. भारत सरकार ने पर्यावरण संरक्षा को ध्यान में रखते हुए रिन्यूएबल एनर्जी और खास तौर से सौर ऊर्जा की ओर विशेष ध्यान दिया. संघ राज्य क्षेत्र के उत्साहपूर्ण प्रयासों से अब दीव शहर भारत का ऐसा पहला नगर बन गया है जो दिन के समय अपनी ऊर्जा की 100% जरूरत सौर ऊर्जा से पूरा कर रहा है. देवी और सज्जनों, शिक्षा ही मानव विकास का आधार होता है, इसलिए दीव में एजुकेशन हब स्थापित करने की संकल्पना सराहनीय है. यहाँ एक ही परिसर के अंदर स्कूल व कॉलेज से लेकर उच्च शिक्षा तक की सुविधाएं दी जा रही हैं. मुझे बताया गया है कि गवर्नमेंट कॉलेज में 50% से अधिक और पॉलीटेक्निक में 90% से अधिक बेटियों ने नामांकन कराया है. बेटियों की शिक्षा, विशेषकर वोकेशनल एजुकेशन के प्रति आप सबकी जागरूकता के लिए मैं आप सभी को बधाई देता हूँ.